નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો મંગલમ કેવલ જ્ઞાન ને અનંત જ્ઞાન કેમ કહેવાય છે કેવલ જ્ઞાન અનંત જ્ઞાન કેમ કહેવાય છે તો કેવલ જ્ઞાન તો એનો આન્સર છે કે કેવલ જ્ઞાન તો એક જ છે પણ છતાં લોકાલોકમાં ત્રણે કાળમાં રહેલા અનંત વસ્તુઓની સર્વ અવસ્થાને તે જાણી શકે છે લોકાલોકમાં ત્રણે કાળમાં રહેલા અનંતા વસ્તુઓને જે અનંત દ્રવ્યો છે તે બધા જ દ્રવ અનંતા દ્રવ્યોની રૂપી અને અરૂપી અનંતા દ્રવ્યોની એ સર્વ અવસ્થાઓને જાણી શકે છે એટલે જાણવાની વસ્તુઓ કેટલી છે જાણવાની વસ્તુઓ અનંત છે જાણવાની વસ્તુ અનંત હોવાથી કેવલ જ્ઞાનને શું કહેવાય છે અનંત જ્ઞાન પણ કહેવાય છે તેવી જ રીતે કેવલ દર્શનને પણ અનંત દર્શન કહેવાય છે અને આ કેવલ જ્ઞાન એક એક વખત પ્રગટ થઈ જાય તો પણ ક્ષય પામતો નથી હવે આપણને પ્રશ્ન થઈ શકે છે કે કેવલ જ્ઞાનમાં શું શું અને કેવી રીતે શું શું દેખાતું હશે અને એ પણ એક સાથે કેવી રીતે દેખાતું હશે હા તો અહીંયા જે મિરરનું જે ચિત્ર તમે જોવો છો તો મિરર સમક્ષ તમે માત્ર સામે એક જ વસ્તુ પણ સામે રાખશો ને પણ છતાં એ મિરર આખા રૂમમાં રહેલી દરેક વસ્તુ એક સાથે પ્રતિબિંબ એમાં કેમ પડે છે કેવી રીતે પડે છે તો તેવી જ રીતે હોય છે કેવલ જ્ઞાનમાં પણ કેવલ જ્ઞાનની આત્મા ઉપર આ લોક અને અલોકમાં રહેલા સંપૂર્ણ દ્રવ્યોની અવસ્થાઓનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતો હોય છે સમજાવ બરાબર સમજજો મિરર માં આપણે સામે જઈને આપણે માત્ર એકલા ઊભા જઈએ ઊભા થઈ જઈએ મિરર ની સામે પણ છતાં આપણે મિરર ની અંદર એમ એમ તમે જોશો તો માત્ર આપણે જ નહીં દેખાશું પણ રૂમમાં આપણા પાછળ આ રૂમમાં જેટલું પણ જે જે વસ્તુ છે તે બધા દરેક વસ્તુનું એક સાથે પ્રતિબિંબ એમાં પડે છે ને તો તેવી જ રીતે કેવલ જ્ઞાનમાં પણ હોય છે કેવલ જ્ઞાનની આત્મા ઉપર આ લોક અને અલોકમાં રહેલા બધા જ રૂપી અને અદરૂપી દ્રવ્યોના બધા જ જે પણ અવસ્થાઓ છે તે બધી જ અવસ્થાઓ સ્પષ્ટપણે પ્રતિબિંબ એમનો પડતો હોય છે આત્મા ઉપર એટલે એક સાથે પણ એમ નહીં કે એક 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 વસ્તુ દેખાય પણ એક સાથે બધું આ મિરરની જેમ જ એમને દેખાય છે બરાબર હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ જે આપણું ટોપિક આપણે લેવાના હતા ઉપયોગ તો તે હવે આત્માના બીજા જે મુખ્ય લક્ષણ છે એની વાત આપણે કરશું તો એ મુખ્ય લક્ષણનું નામ છે ઉપયોગ આત્માનું આ એક વિશેષ ગુણધર્મ છે ઉપયોગ નામનું લક્ષણ આત્મામાં જ રહેલું છે અને બીજા જે પણ જળ દ્રવ્યો છે એની અંદર એ દ્રવ્યોમાં ઉપયોગ નથી હવે ઉપયોગ એટલે શું છે ઉપયોગની વ્યાખ્યા આપણે કરીએ પહેલા તો આત્માની શક્તિનો વપરાશ એટલે ઉપયોગ ઉપયોગ એટલે શું આત્માની શક્તિનો વપરાશ એટલે ઉપયોગ તો એનો અર્થ થાય છે કે આત્મામાં રહેલી શક્તિઓનો યુઝ કરવો તેને જ જ ઉપયોગ ઉપયોગ કહેવાય અને આ થાય છે કે વપરાશ એટલે કે યુઝ એટલે કે આત્મા પોતાની શક્તિ જે છે એનું જ્યારે યુઝ કરે કે ઉપયોગ કરે તો એનું જ નામ છે ઉપયોગ એનું વપરાશ કરે તો એનું નામ છે ઉપયોગ તો હવે આત્મા શેનો યુઝ કરે છે આત્મા શેનું યુઝ કરે છે અને શેનું વપરાશ કરે છે પણ પોતાની જોયું છે કે જ્ઞાન અને દર્શન એ આત્માની મુખ્ય શક્તિઓ છે અને દર્શન એટલે શું દર્શન એટલે વસ્તુઓને વસ્તુઓનો સામાન્ય બોધ જેમ કે આ કઈ પડ્યું છે તમે રાઈટમાં જે દેખાય છે તો તમને લાગે છે કે રાઈટમાં જે છે તો તમને લાગે કે આ કંઈક પડ્યું છે એનું મિનિંગ છે દર્શન એટલે સામાન્ય જાણકારી સામાન્ય બોધ અને જ્ઞાન એટલે શું લેફ્ટમાં તમને દેખાય છે ક્લિયરલી આપને વિશેષ જાણકારી થાય છે કે આ બુક પડી છે આ બુક પડી છે અને એ તો શીલાબેનની બુક છે આવું જે તમને વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે તો તેને જ્ઞાન કહેવાય બરાબર હવે આ આત્માની બે શક્તિઓ જ્ઞાન અને દર્શન એનો વપરાશ કરવો એને જ ઉપયોગ કહેવાય છે અને અને ઉપયોગ ઉપયોગ એટલે બે પ્રકારનો હોય છે દર્શન જ્ઞાન ઉપયોગ દ્વારા આત્મા શું કરી શકે છે આત્મા વસ્તુઓની જાણી શકે છે અને દર્શન ઉપયોગ દ્વારા આત્મા વસ્તુઓને શું કરી શકે છે વસ્તુઓને જોઈ શકે છે ક્લિયર જ્ઞાન ઉપયોગ દ્વારા આત્મા વસ્તુઓને જાણી શકે છે અને દર્શન સમજવા માટે દર્શન એટલે જોવું જ્ઞાન એટલે જાણવું બસ આટલું ફિટ કરી લો તો આવી રીતે આત્માને વસ્તુઓ જાણવામાં અને જોવામાં જે થતો પોતાની શક્તિનો જે વપરાશ છે તો એનું જ નામ છે ઉપયોગ અને આ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે જ્યાં જ્યાં ઉપયોગ જણાય તો ત્યાં ત્યાં જીવનું અસ્તિત્વ માનવું અને આત્માની હયાતી અને પ્રતીતિનું લક્ષણ જ છે ઉપયોગ કારણ કે જ્યાં જ્યાં તમને ઉપયોગ દેખાશે તો ત્યાં ત્યાં સમજી લેવાનું કે અહીંયા જીવનું અસ્તિત્વ છે અને આપણે એ તો જાણી લીધું હતું કે જ્ઞાન અને દર્શન આ બંને આત્માના આત્માના બે મુખ્ય ગુણો છે આ બે આત્માની મુખ્ય શક્તિઓ છે અને એમનું પ્રેઝન્સ દરેક જીવમાં તો હોય જ છે જ્ઞાન અને દર્શનનું એટલે આ બે શક્તિઓનો યુઝ કે વપરાશ પણ દરેક જીવમાં હોય જ છે ઇન અધર વર્ડ્સ જ્ઞાન અને દર્શન શક્તિનો ઉપયોગ દરેક જીવમાં હોય છે પણ તે બધાને સરખો હોતો નથી કર્મના ક્ષયપ્ષમ પ્રમાણે એ ઓછો વધારે પ્રમાણમાં હોય છે એટલે ઉપયોગ એ સંપૂર્ણ રીતે ખીલેલો નથી પ્રમાણે હોય છે કોઈક જીવોમાં ઓછા વધારે પ્રમાણમાં અલગ અલગ પ્રમાણમાં દેખાય છે હવે આપણે એક્ઝામ્પલ એ આ ચીજ જે છે તે એક્ઝામ્પલથી સમજીશું તો સમજો કે એક દીવો છે અહીંયા બરાબર તો એના ઉપર આપણે જો ખાદીનું ઝાડું કપડું ઢાંકી લીધું હોય આ તમને દેખાય છે ખાદી એકદમ લેફ્ટ વાળું એ ખાદી નું કપડું છે તો એ દીવા ઉપર આપણે ઢાંકી દઈએ ઉપરથી તો એમાંથી આવતો જે પણ પ્રકાશ છે તે કેવો કેવો મંદ પડી જાય છે પછી આપણે જો વચમાં જે કોટન રહેલો છે તો કોટન નું કપડું આપણે ઉપર રાખીએ એટલે આ દીવાને ઢાંકી દઈએ આ કોટન ના કપડાથી એ થોડો મીડિયમ ઝાડો છે એમાંથી આવતો પ્રકાશ એનાથી થોડોક વધારે હોય છે ને ખાદીના કપડાથી કમ્પેર કરીએ તો પ્રકાશ થોડો વધારે આવે છે પણ જયારે આપણે મલમલનું પતલું કપડું ઢાંકીએ આપણે રાઈટમાં દેખાય છે તો ત્યારે તેમાંથી આવતો પ્રકાશ ઘણો તેજસ્વી હોય છે તો તેવી જ રીતે હોય છે આત્માને કર્મોનું આવરણ જો ગાઢ હોય ને તો એને જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ઓછો હોય અને કર્મનું આવરણ જો પાતળું હોય તો તેનો ઉપયોગ વધારે એ કરી શકે છે બરાબર અને આપણા આત્માની મધ્યમાં આઠ રૂચક પ્રદેશો આવેલા છે અને આ આઠ રૂચક પ્રદેશો એ સર્વતા શુદ્ધ જ રહે છે એનું મિનિંગ છે કે એમના ઉપર આ આઠ રૂચક પ્રદેશો છે એમના ઉપર કર્મનું આવરણ હોતું નથી બિલકુલ પણ અને તેમના ઉપર કર્મોનું આવરણ શા માટે નથી હતું તે પણ ઇન્ટરેસ્ટિંગ વાત છે તો એ આપણે આગળના ક્લાસમાં લઈશું બરાબર હમણાં આપણે ઉપયોગની વાત કરીએ તો જ્ઞાન ઉપયોગને સાકાર ઉપયોગ કહેવાય છે અને ઉપયોગ પણ કહેવાય છે તો કેમ કારણ કે એમાં વિશેષ બોધ રહેલો હોય છે દર્શન શું છે દર્શનનો ઉપયોગને શું કહેવાય છે ઉપયોગ કે સામાન સામાન્ય ઉપયોગ પણ કહેવાય છે દર્શન ઉપયોગને શું કહેવાય છે

તો ત્યારે આપણો ઉપયોગ તે વસ્તુમાં ગયો એ જાણવાય એ જાણવાનું સમજો કે આપણે કઈક વસ્તુ કઈક સાંભળી છીએ કઈક મ્યુઝિક સાંભળી છીએ તો એનું મિનિંગ શું થયું કે આપણો ઉપયોગ એ મ્યુઝિક તરફ છે આપણે કઈક વસ્તુ સમજો કે સામે ગુલાબજામુન છે તો એ આપણે જોઈ રહ્યા છીએ તો એનું મિનિંગ છે કે આપણો ઉપયોગ આ ગુલાબજામુન ઉપર છે કંઈક સૂંઘીએ છીએ કઈક પરફ્યુમ તો એનું મિનિંગ છે કે પરફ્યુમ ઉપર આપણો ઉપયોગ રહેલું છે અને કંઈક આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ જેમ કે સાકર તો એના ઉપર આપણો ઉપયોગ રહેલો છે એવી રીતે સમજવાનું અને તેમજ મનથી આપણો કોઈ વિચાર આપણે કરવા માંડીએ ને તો ત્યારે ઉપયોગ આ મનના વિચારમાં ગયો તે ગણાય બરાબર એટલે આપણો ઉપયોગ ફરતો જ રહે છે આપણો ઉપયોગ એક જ વસ્તુ પર સ્થિર રહેતો નથી એ ફરતો રહે છે ઉપયોગ અને જો સમજો કે જો એક જ વસ્તુ પર આપણો ઉપયોગ સ્થિર રહી જાય ને તો આપણું ધ્યાન સિદ્ધ થયું જો એક જ વસ્તુ પર તેથી આપણે ધ્યાન કરવામાં આગળના ક્લાસમાં આપણે ધ્યાન કેવી રીતે કરવું તે પણ આપણે જોઈશું કે એક જ વસ્તુ પર ધ્યાન જો એક જ વસ્તુ ઉપર આપણો ઉપયોગ સ્થિર થઈ જાય તો ધ્યાન સિદ્ધ થઈ જાય છે અને આપણું ધ્યાન કરવાનું જે સાધના છે એ સક્સેસફુલ થઈ ગઈ એ સમજવાનું તો એ આપણે આગળ જોઈશું એ કેવી રીતે કરવાનું હમણાં તો આપણે આત્માનું સ્વરૂપ જોઈ લઈએ પહેલા તો હવે જે પણ જીવોએ કેવલ જ્ઞાન પ્રગટ થયું નથી તો તેવા આત્માઓને એક વસ્તુ પરનો દર્શન ઉપયોગ હોય છે અને જ્ઞાન ઉપયોગ વધારેમાં વધારે કેટલા વખત સુધી હોય છે અંતરમૂહુરત સુધી જ હોય છે એટલે એક વસ્તુ ઉપર દર્શન ઉપયોગ અંતર સુધી હોય છે અને એક વસ્તુ ઉપર જે જ્ઞાન ઉપયોગ છે એ પણ વધારે ને વધારે મુહૂર્ત સુધી જ હોય છે હવે અંતર એટલે કેટલું સમય હોય છે એનું ડ્યુરેશન કેટલું છે તે આપણે જોઈ લઈએ તો નવ સમયથી અંતર મુહૂર્તનો રેન્જ ચાલુ થાય છે તો નવ સમયથી લઈને અંતર મુહૂર્તની શરૂઆત થાય છે અને ફોર્ટી એટ મિનિટ થી એક સમય ઓછો

એવા નાનામાં નાના સૂક્ષ્મ આ સમય કહેવાય છે બરાબર તો એટલે જે પણ કર્મોથી યુક્ત જીવો હોય છે એટલે જે ઘાતી કર્મોથી યુક્ત જીવો હોય છે એટલે કે જે કેવલ જ્ઞાન વગરના છે એટલે કે જેમણે કેવલ જ્ઞાન આત્મામાં પ્રગટ થયું નથી તો તેમને દર્શન ઉપયોગ કેટલા સમય સુધી હોય છે એક અંતર ફર્સ્ટ એટલે એક જ અંતર મુહૂર્ત સુધી હોય છે બરાબર પણ એક વાત ખાસ આપણે નોટ કરવી કે દર્શન ઉપયોગ કરતા જ્ઞાન ઉપયોગનો સમય જે છે એ સંખ્યાત ઘણો વધારે હોય છે એટલે દર્શન ઉપયોગ થોડોક નાનો હોય છે અંતર અને જ્ઞાન ઉપયોગમાં થોડાક સમયો સંખ્યાત સમયો વધારે હોય છે તે સમજી લેવાનું એટલે હવે એ સમજવાનું કે છદમસ્ત જીવો છે છદમસ્ત જીવો એટલે કે જેમણે કેવલ જ્ઞાન પ્રગટ થયું નથી તો તેવા જીવો એટલે આપણા જેવા આવા આપણા જેવા જે સંસારી જીવો છે જેમણે કેવલ જ્ઞાન પ્રગટ થયું નથી એમને છદમસ્ત કહેવાય છે તો જે છદમસ્ત જીવો હોય છે એમનો ઉપયોગ પહેલા શેમાં હોય છે દર્શન ઉપયોગમાં હોય છે પહેલા અને એ પણ એક અંતર મુહૂર્ત સુધી અને પછી જ્ઞાન ઉપયોગમાં એમનો જ્ઞાનમાં એમનો ઉપયોગ જાય છે અને એ પણ એક અંતર મુહૂર્ત સુધી જાય છે તો એવી રીતે કરીને એમનો ઉપયોગ બદલાતો જાય છે પેલા તો દર્શનમાં ઉપયોગ જાય છે અને પછી જ્ઞાનમાં પાછો દર્શનમાં અને પછી પાછો જ્ઞાનમાં એટલે કે આપણે વસ્તુઓને પહેલા શું કરી રહ્યા છીએ દર્શન દ્વારા આપણે વસ્તુઓને જોઈ રહ્યા છીએ અને પછી જ્ઞાન દ્વારા આપણે વસ્તુઓને જાણી રહ્યા છીએ તો હવે કેવલ ભગવંતો છે અને જે સિદ્ધ ભગવંતો છે તો તેમને કેવી રીતે હોય છે જે કેવલી ભગવંતો હોય છે તો તેમને પહેલા જ્ઞાન ઉપયોગ પહેલા હોય છે કે પ્રથમ સમય હોય છે ફર્સ્ટ સમય

બધા જ દ્રવ્યોના બધી જ અવસ્થાઓને એક સાથે એ જાણી શકે છે અને પછી દેખે છે અને એવી જ રીતે એમનો ઓલ્ટરનેટિવલી આ જાણવાનું અને જોવાનું એ ઉપયોગ એમાં બદલાતો જાય છે એટલે પહેલા એ ચૌદરાજ લોકના બધા જ રૂપી અરૂપી વસ્તુઓને એ જાણે છે અને પછી જોયે છે જાણે છે જોયે છે અને એ પણ એક એક સમયમાં તો તે એને શું કહેવાય છે કે પહેલા એમને કેવલ જ્ઞાનનો ઉપયોગ છે અને પછી એમનો ઉપયોગ ફેરવીને ચેન્જ થઈને એ કેવલ દર્શનમાં પરિવર્તિત થાય છે એટલે પહેલા તો કેવલ જ્ઞાનનો ઉપયોગ હોય છે પછી બીજા સમયમાં કેવલ દર્શન પછી ત્રીજામાં પાછો કેવલ જ્ઞાન અને ચોથામાં પાછો કેવલ દર્શન તો એવી રીતે એમનો ઉપયોગ બદલાતો જાય છે હજી પાછો ફરીથી આપણે એ બરાબર સમજી લઈએ કે આપણો ઉપયોગ કેવી રીતે હોય છે આપણા ઉપયોગમાં અને કેવલી ભગવંતના ઉપયોગમાં શું ફરક રહેલું છે તો એ એક્ઝામ્પલથી આપણે જોઈએ તો હમણાં દેખાય છે તો સમજો કે આપણે આ બેસી બેઠેલા છીએ બરાબર આપણે આ રૂમમાં બેઠેલા છીએ અને આપણે આ જે વસ્તુઓ છે તે આપણે જોઈ રહ્યા છીએ તો આપણો ઉપયોગ કેવી રીતે થાય છે તે આપણે એક્ઝામ્પલથી જાણશું તો આપણે પહેલા સમજો કે આ વિન્ડો જે છે તો વિન્ડો ઉપર આપણો દર્શન ઉપયોગ હોય છે એટલે એટલે આપણે આપણે આ આ જોઈ રહ્યા છીએ સામાન્ય થાય છે અને પછી એને જાણવા લાગીએ છીએ એટલે કે વિશેષ રીતે જ્ઞાન ઉપયોગ દ્વારા આપણે આ વિન્ડોને જાણી રહ્યા છીએ પછી આપણો ઉપયોગ બીજી વસ્તુમાં ચાલ્યો જાય છે જેમ કે આ કોટન્સ કે આ નહી તો સોફા લઈ લો બરાબર આપણો ઉપયોગ બદલાયો અને આ સોફા ઉપર ગયો કે સોફાને આપણે જોઈ રહ્યા છીએ અને પછી એ સોફાને આપણે જાણી રહ્યા છીએ બરાબર તો રીતે આપણો જોવાનું અને જાણવાનું જે દ્રવ્યો છે આપણા જે દ્રવ્યો છે એ બદલાતા જાય છે આ સોફા પછી આપણે આ કબડ છે તો કબડ ને જોઈ રહ્યા છીએ પછી એને જાણી રહ્યા છીએ તો આવી રીતે આ વસ્તુઓને વસ્તુઓના જે સામાન્ય અને વિશેષ બોધ થવા માટે આપણને કેટલો સમય લાગે છે નવ સમયથી વધારે કાળ લાગે છે એટલે આવી રીતે આપણો ઉપયોગ અલગ અલગ દ્રવ્યોમાં ફરતો જાય છે પછી હવે આપણે સમજીએ કે કેવલ જ્ઞાની ભગવંતોનો ઉપયોગ કેવી રીતે હોય છે અને તે આપણે જાણશું એમાં તે પહેલા શું કરે છે લોકાલોકમાં રહેલા જે પણ બધા જ રૂપી અને અરૂપી દ્રવ્યો છે એમના બધા જ પર્યાયોને એકસાથે સાથે કેવલ જે કેવલ જ્ઞાન દ્વારા એ જાણે છે કેવલ જ્ઞાન એટલે કે અનંત જ્ઞાનનો ઉપયોગ દ્વારા એ જાણે છે અને માત્ર એક જ સમયમાં બધા જ એક જ સમયમાં એક સાથે બધા જ દ્રવ્યોના અવસ્થાઓને એ જાણી શકે છે અને એના પછી બીજા સમયમાં એ બધા જ રૂપી અને અરૂપી દ્રવ્યોની બધા જ ની બધી જ પર્યાયો એ એક સાથે કેવલ દર્શન અને અનંત દર્શન એટલે એક જ છે કેવલ દર્શન અને અનંત દર્શન એ એક જ છે

કેવલ જ્ઞાનમાં આ અનંતા દ્રવ્યો અને એમના પર્યાયો નથી એમને ક્રમસર છે તો આ જે આપણે જાણ્યું કે કેવલી કેવી રીતે હોય તો એ સિદ્ધ ભગવંતો માટે સેમ જ પ્રોસેસ ચાલતું હોય છે તે સમજી લેવાનું એટલે કે કેવલી ભગવંત અને સિદ્ધ ભગવંતને સમય સમય કેવલ જ્ઞાનનો ઉપયોગ છે અને પછી એટલે પહેલા તો કેવલ જ્ઞાનનો ઉપયોગ છે અને પછી કેવલ દર્શનનો છે એટલે ઓલ્ટરનેટિવલી એમ જાય છે અને ઉપયોગ એ દર ઓલ્ટરનેટિવ દર્શનનો ઉપયોગ પહેલા હોય છે અને પછી જ્ઞાનનો ઉપયોગ પછી હોય છે તો હવે આપણને એવી રીતે પ્રશ્ન આવી શકે છે કે આપણું દર્શનનો ઉપયોગ પહેલા કેમ હોય છે એટલે આપણું એટલે છદમસ્ત સંસારી જીવોનું

અથવા તો અચક્ષુ દર્શન ચાર ઇન્દ્રિયો અને મન ચાર ઇન્દ્રિયો અને મનથી જે પણ વસ્તુઓનો સામાન્ય બોધ થાય છે તેને અચક્ષુદર્શન કહેવાય છે અને આપણું દર્શન પહેલા હોય બરાબર એટલે એનું મિનિંગ શું છે કે આપણે વસ્તુઓને પહેલા ચક્ષુદર્શન અથવા તો અચક્ષુ દર્શન ગુણધર્મો છે તે આપણે જાણીએ છીએ બરાબર મતિ જ્ઞાન એટલે શું પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થતું જે વિશેષ જાણકારી કે વિશેષ બોધ તો એને મતિ જ્ઞાન કહેવાય છે બરાબર એટલે પહેલા ચક્ષુદર્શન અથવા તો અચક્ષુદર્શન થી આપણે જોઈએ છીએ અને એના પછી જ આપણે મતિજ્ઞાન દ્વારા વસ્તુઓના વિશેષ જે પણ જાણકારી છે તે આપણે જાણીએ છીએ બરાબર અને કેવલી ભગવંતોને તો કેવલ જ્ઞાન પ્રગટ થયું છે એના કારણે એમને વસ્તુઓને જોવા કે જાણવા માટે એક પણ ઇન્દ્રિયની જરૂર નથી પડતી એ ડિરેક્ટલી આત્મા વડે જ સંપૂર્ણ ચૌદરાજ લોકના એટલે અલોક અને સાથે સાથે ચૌદરાજ લોકમાં રહેલા જે પણ ત્રણે કાળના અનંત રૂપી અને અરૂપી દ્રવ્યો છે એ બધાના પર્યાયોને તે ડિરેક્ટલી આત્મા વડે જાણી શકે છે અને કેવલ દર્શન દ્વારા પણ તે બધાને ડિરેક્ટલી આત્મા વડે જોઈ શકે છે એમને એક પણ ઇન્દ્રિયની જરૂર નથી પડતી અને આપણે સિદ્ધ ભગવંતોની વાત કરીએ તો એમને તો એમ પણ શરીર અને પાંચ ઇન્દ્રિયો રહેલા જ નથી સિદ્ધ ભગવંતો કેવા છે એ તો અશરીરી છે ને અને આત્માનું સાચું શુદ્ધ સ્વરૂપની એમને પ્રાપ્તિ કરી લીધી છે તો એ પણ એમના આત્મામાં રહેલા જે પણ અનંત જ્ઞાન ગુણ છે એટલે કે કેવલ જ્ઞાન અને અનંત દર્શન ગુણ છે તો એનાથી એ સંપૂર્ણ લોકાલોક ને જાણી જાણી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ બરાબર આટલું ક્લિયર તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કેવલ જ્ઞાન એક વખત પ્રગટ થઈ જાય ને આત્મામાં તો એના પછી આત્માને કેવલ કે કે કેવલ કેવલ દર્શનનો ઉપયોગ પડતો નથી એ બરાબર વાત એક વખત જ્ઞાન પ્રગટ થઈ જાય આત્મામાં તો આત્માને કેવલ જ્ઞાન કે કેવલ દર્શનનો ઉપયોગ મૂકવા માટે કોઈ પ્રયત્ન કરવો નથી પડતો પણ એમને આ આત્માનું અનંત જ્ઞાન અને અનંત દર્શન ગુણ પ્રગટ કર્યો છે એના કારણે સહેજતાથી એટલે કે ઓટોમેટિકલી આ બંને ગુણોનો ઉપયોગ એટલે કે વપરાશ એ ચાલુ જ હોય છે કેવલી અને સિદ્ધ બેઠા બેઠા વિચારતા નથી કે મને આ ચૌદ લોકનું સ્વરૂપ જાણવું છે કે તે કેવો દેખાય છે અને ક્યાં ક્યાં જીવો શું કરી રહ્યા છે તો એવું નથી હોતું પણ એમના આત્મામાં આ ગુણો સંપૂર્ણ રીતે પ્રગટી ગયેલા છે જ્ઞાન અને દર્શન ગુણ અને આત્માના તો મુખ્ય ગુણો જ છે જ્ઞાન અને દર્શન અને વળી આપણે એ પણ જાણ્યું કે આત્માનું મૂળ લક્ષણ છે ઉપયોગ એટલે આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં એટલે કે શુદ્ધ સ્વરૂપમાં આવ્યા બાદ એને જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એ વિચારીને મૂકવો નથી પડતો અથવા ઉપયોગ મૂકવા માટે એને કોઈ જાતનો પ્રયત્ન કરવો નથી પડતો પણ એને સહેજતાથી જ એટલે કે નેચરલી

તો એમનું જ્ઞાન અને દર્શનનો ઉપયોગ સહેજતાથી નેચરલી ચાલુ જ રહેલું હોય છે પ્રતિ સમય હવે આપણે આપણી વાત કરીશું આપણે છદમસ્ત જીવો છીએ એટલે કે કેવલ જ્ઞાન આપણા આત્મામાં પ્રગટ આપણે કર્યું નથી બરાબર અને આપણે ચાર ઘાતી કર્મોથી હજી પણ લેપાયેલા તો છીએ અને ચાર અઘાતી કર્મો તો છે જ પણ ચાર ઘાતી કર્મોથી પણ આપણે લેપાયેલા છીએ પણ આપણે તો જીવ છીએ અને જીવનું લક્ષણ છે ઉપયોગ એટલે આપણું પણ દર્શન અને જ્ઞાનમાં સતત ઉપયોગ તો રહેલું જ હોય છે કારણ કે આપણે એ તો જાણ્યું જ ને કે જ્યાં જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ તો રહેવાનું જ છે બરાબર કારણ કે ઉપયોગ એ આત્માનું લક્ષણ જ છે એટલે આપણામાં આપણામાં પણ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ તો ચાલુ રહેવાનું જ છે તો એ આપણે જોઈએ કેવી રીતે કયા કયા જીવોમાં હોય છે એટલે જે પણ હવે ચક્ષુવાળા જીવો હોય છે જે પણ આઈઝ વાળા જીવો છે તો જેમ કે ચૌરિન્દ્રિય જીવ અને પંચિન્દ્રિય જીવો એમને પહેલા ચક્ષુ દર્શનનો ઉપયોગ હોય છે અથવા તો એમને અચક્ષુ દર્શન પણ હોય શકે છે એટલે ચક્ષુ કે અચક્ષુ ઉપયોગ હોય છે એમને અને પછી એમને મતિ જ્ઞાનનો ઉપયોગ હોય છે એના પછી પણ જે પણ ચક્ષુ વગરના જીવો છે ને આઈઝ વગરના તો એ ક્યાં ક્યાં છે એકેન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય આ બધા જીવોને શું હોય છે અચક્ષુ દર્શનનો ઉપયોગ પહેલા હોય છે અને પછી મતિ જ્ઞાનનો ઉપયોગ એમ એના પછી રહેલું હોય છે એટલે કે આ જીવો પહેલા પાંચ ઇન્દ્રિયો દ્વારા વસ્તુઓને જોવે છે એટલે કે ફીલ કરે છે અને પછી એ વસ્તુઓના વિશેષ જાણકારીને એ જાણે છે પણ હવે આપણે ગઈકાલે શું ભણ્યા હતા કે સમ્યક દર્શન વિના જ્ઞાનને શું કહેવાય સમ્યક દર્શન વિના જ્ઞાનને અજ્ઞાન જ કહેવાય છે કારણ કે ખોટી માન્યતા એટલે કે મિથ્યાત્વના સહિતનું જ્ઞાન એને તો અજ્ઞાન જ કહેવાય છે અથવા તો મિથ્યા જ્ઞાન કહેવાય છે તે આપણે ગઈકાલે જોયું હતું તો હવે આપણે આપણે એ સમજી લેવાનું છે કે જે પણ મિથ્યા દ્રષ્ટિ જીવો છે તો તેમને મતિ જ્ઞાન ન હોય પણ શું હોય મતિ અજ્ઞાન હોય છે અને તેનો ઉપયોગ એમાં જ રહેલો હોય છે અને વળી એમના પાસે શ્રુત જ્ઞાન પણ ન હોય પણ શું હોય શ્રુત અજ્ઞાન હોય છે અને વળી મિથ્યા દ્રષ્ટિ જે રહેલું અવધિ જ્ઞાન છે તો તેને પણ પણ ન કહેવાય કહેવાય છે બરાબર હવે આગળ આવે છે મનપર્ય જ્ઞાનની વાત તો એક વાત સમજી લેવાનું કે આ જ્ઞાન માત્ર જે શુદ્ધ સંયમી જીવો હોય છે જે સમ્યક દ્રષ્ટિ જીવો હોય છે તો એમને જ આ પ્રગટ થાય છે એટલે મનહ પર્ય જ્ઞાન અજ્ઞાન તરીકે કઈ હોય નહીં સોરી મન પર અજ્ઞાન તરીકે કોઈ એવું અજ્ઞાન ભેદ નથી અને તેમજ કેવલ અજ્ઞાન પણ ન હોય માત્ર કેવલ જ્ઞાન જ હોય છે અને મનહ પર જ્ઞાન જ હોય છે કારણ કે એ માત્ર સમ્યક દ્રષ્ટિજીવોને જ હોય છે એટલે માત્ર ત્રણ પ્રકારના અજ્ઞાન રહેલા હોય છે મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિ જીવોને આ ત્રણ પ્રકારના અજ્ઞાન રહેલા હોય છે અને એ પણ કારણે મિથ્યાત્વ મોહનીયના કારણે હવે આપણને લાગે કે જ્ઞાન અને અજ્ઞાનમાં શું ફરક રહેલું છે એ આપણને ક્વેશ્ચન થતું હશે તો એમાં ઘણું મોટું ફરક રહેલું છે જ્ઞાન એટલે સાચું જ્ઞાન એટલે કે જળ અને જીવો સોરી જળ અને જીવ જેવા છે તેવા જ એમના સાચા સ્વરૂપની સમજણ થવી તો તેને જ્ઞાન કહેવાય છે જ્ઞાન એટલે સિમ્પલ વ્યાખ્યાની કરીએ તો જ્ઞાન એટલે સાચી સમજણ જ્ઞાન એટલે સાચી સમજણ અને અજ્ઞાન એટલે શું ખોટી સમજણ અને ખોટી સમજણ એટલે કે અજ્ઞાન અને એ મિથ્યાત્વ જ છે અને મિથ્યાત્વ એટલે શું ખોટી માન્યતાના કારણે એ આવે છે એટલે અજ્ઞાન એટલે કે જેવું જળ અને ચેતનનું જેવું સાચું સ્વરૂપ છે ને તેવું નહીં માનવું પણ એનો ખોટો મીનિંગ કાઢવાનું આ ફરીથી હું રિપીટ કરું અજ્ઞાન એટલે શું જેવું જડ અને ચેતનનું જેવું સાચું સ્વરૂપ છે ને તેવું એને માનવું નહીં પણ એનું ખોટું મીનિંગ કાઢવાનું કે એનું અથવા તો એનું વિપરીત અર્થ કાઢવાનું એટલે કે જડ અને ચેતનના જે સાચા સ્વરૂપની સમજણ ન હોય પણ એના સાચા સ્વરૂપથી આપણે એનો વિપરીત અર્થ કાઢીએ એટલે કે ચેતનને જડ માનીએ અને જડને ચેતન માનીએ તેને જ અજ્ઞાન કહેવાય છે એટલે અજ્ઞાનનો મતલબ છે કે આપણે પદાર્થોના ખોટા મીનિંગ કાઢ્યા છે તો આવી અજ્ઞાનતાની દશા આપણામાં કોણ કરે છે તો એનું એક જ રીઝન છે એક જ જવાબ છે કે મિથ્યાત્વ અજ્ઞાનતાનું મુખ્ય રીઝન શું છે મિથ્યાત્વ અજ્ઞાનતાનું મુખ્ય રીઝન જ્ઞાનાવર્ણીય કર્મ નથી મૂર્ખતાનું રીઝન છે જ્ઞાનાવર્ણીય કર્મ

એટલે આપણે એક વાત સમજી લઈએ કે અહીંયા કે અજ્ઞાનતા જે છે તો અજ્ઞાનતા ડઝન્ટ મીન એપ્સન્સ ઓફ ઇન્ફોર્મેશન અજ્ઞાનતા ડઝન્ટ મીન ઓફ ઇન્ફોર્મેશન બરાબર અજ્ઞાનતાનું મીનિંગ છે કે ખોટી ઇન્ફોર્મેશન આપણે એક એક્ઝામ્પલથી સમજીએ એ વાત કે એક વ્યક્તિ છે જેમણે સમજો કે એક લાખ બુક્સ વાંચી લીધી છે તો એ વ્યક્તિ પાસે કેટલી બધી સમજણ હોઈ શકે છે અને ઇન્ફોર્મેશન એમના પાસે ઢગલું તો હોય છે એવી રીતે આપણે સમજી શકીએ છીએ તો એને શું જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય તો એમાં સમજવાની વાત એ છે કે જો આ વ્યક્તિની માન્યતા ખોટી હોય ને જો એ જળ અને ચેતનની ચેતનના સાચા સ્વરૂપને પણ જાણતો ન હોય આટલું બધું ભણ્યા બાદ પણ એને સાચી માન્યતા એમાં રહેલી ન હોય છે અને એની માન્યતા રિયાલિટી થી વિપરીત રહેલી હોય છે તો પછી આટલા ઇન્ફોર્મેટિવ નોલેજ ને પણ અજ્ઞાન જ કહેવાશે એને સાચું જ્ઞાન કે સમ્ય જ્ઞાન નહીં કહેવાય કારણ કે એનું ઇન્ફોર્મેશન એને આ બધું ઇન્ફોર્મેશન જે પણ એને પ્રાપ્ત કર્યું છે તો એ ઇન્ફોર્મેશન એને પ્રાપ્ત કરાવી શકનાર નથી માત્ર સાચું જ્ઞાન હોય હોય છે છે તે જ આત્માને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે એટલે તો આપણે જળ અને ચેતનના સાચા સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ અને સાચી માન્યતા સહિતનું જ્ઞાન આપણને મેળવવાની કોશિશ કરવી જોઈએ અને ધીરે ધીરે આપણામાં રહેલી જે ખોટી માન્યતાઓ છે એમનો ત્યાગ કરતા જવું અને શુદ્ધ એવા આત્મા સ્વરૂપની સ્વરૂપની અને જે પરાયો એવો જળ છે પરાયા એવા જળ શરીરની ઓળખાણ આપણે કરવાની છે તો તો જ સમ્યક્ત્વ જે છે એની પ્રાપ્તિ આપણને થઈ શકશે અને આગળ જતા જતા આપણને એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે હવે એનું મીનિંગ થાય છે કે છદમસ્ત જીવો જે છે છદમસ્ત જીવોને પહેલા તો ચક્ષુદર્શન અને એના પછી મિથ્યાત્વ જે મિથ્યાત્વી જીવો છે એમને અજ્ઞાનનો ઉપયોગ હોય છે તો મિથ્યાત્વી જીવો છે એમને અજ્ઞાનનો ઉપયોગથી એ વસ્તુઓના શું કરે છે ખોટા સ્વરૂપની ઓળખાણ કરે છે બરાબર અને સમ્યક દ્રષ્ટિ જીવોને એના પછી શું હોય છે જ્ઞાનનો ઉપયોગ હોય છે અને જ્ઞાનનો ઉપયોગથી એ વસ્તુઓના સાચા સ્વરૂપની ઓળખાણ કરે છે બરાબર એ ખાસ સમજી લેવાનું એટલે મિથ્યાત્વી જે શું કરે છે અજ્ઞાનનો ઉપયોગથી એ વસ્તુઓમાં વસ્તુઓના ખોટા સ્વરૂપની ઓળખાણ કરે છે અને સમ્યક દ્રષ્ટિ જીવો એ જ્ઞાનના ઉપયોગથી વસ્તુઓના સાચા સ્વરૂપની ઓળખાણ કરે છે બરાબર હવે આગળ આપણે જોઈએ આપણે જોયું કે છદમસ્ત જીવો પણ છદમસ્ત જીવોને પણ દર્શન અને જ્ઞાન ચાલતું રહેલું હોય છે એમને પડતો નથી કોઈક ને કોઈક વસ્તુને જોઈને પછી જાણવાની ક્રિયા સતત એમની ચાલતી જ હોય છે પણ અવધિ જ્ઞાન અને મન છે આ જ્ઞાનનો ઉપયોગ મૂકવો પડતો નથી અરે મૂકવો સોરી આ બંને જ્ઞાન છે અવધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન આ બંને જ્ઞાનનો ઉપયોગ આપણને મૂકવો પડે છે એમનો નેચરલી ઉપયોગ ચાલતો નથી એટલે અવધિ જ્ઞાનનો ઉપયોગ જ્યારે અવધિ જ્ઞાની જે પર્સન છે વ્યક્તિ છે એ જ્યારે પોતાનો પોતાનામાં રહેલો અવધિ જ્ઞાનનો ઉપયોગ જ્યારે મૂકે છે ત્યારે એને મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને એ જાણી શકે છે તેમજ મનઃપરિવ જ્ઞાનમાં પણ એવું જોઈએ છે જ્યારે એનો ઉપયોગ એ મૂકે છે ત્યારે જ એને અમુક અઢીદ્વીપમાં રહેલા સંઘની પંચેન્દ્રિયના મનમાં જે વિચારો જે ચાલી રહ્યા છે તે એ જાણી શકે છે એટલે અવધિ જ્ઞાન અને મન પર્યાવ ઉપયોગ સતત ચાલતું નથી રહેતું જ્યારે એનો ઉપયોગ મુકાય છે ત્યારે જ ત્યારે જ આત્મા આ ગુણોનો વપરાશ કરે છે અને ત્યારે જ એને મર્યાદામાં રહેલા રૂપી પૂતગલોના અથવા તો મનો જે મનોવર્ગણાના પૂતગલો છે મનોવર્ગણાના રૂપી પદગલો પૂતગલો છે તો ત્યારે જ એને એ જાણી શકે છે તો એના જ તો કારણે જયારે પ્રભુ નો જયારે થાય છે અને જન્મ થાય છે તો એ સમય સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય છે કારણ કે એનું એનો ઉપયોગ સતત મૂકેલું નથી રહેલું એનું જે અવધિ જ્ઞાનનું છે એનો ઉપયોગ એ સતત ઉપયોગ મૂકેલું નથી રહેલું એટલા માટે એનું સિંહાસન કંપાયમાન થાય છે અને એના પછી એ પોતાનું અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને પછી એ જાણે છે ત્યારે કે પ્રભુનો ચેવન થયું છે કે પ્રભુનો જન્મ થયું છે અને તેમજ વળી શાસ્ત્રમાં એમ પણ આવે છે કે ગૌતમ સ્વામીએ એ તો ચાર જ્ઞાનના ધણી હતા એટલે મનહ પર્ય સુધી એમને ચારે ચાર જ્ઞાન હતા છતાં એ ઘણીવાર પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકતા ન હતા પણ જે પણ શંકા હતી એમના પાસે જે પણ શંકાઓ ઉત્પન્ન થતી હતી તો તેનું તે મહાવીર સ્વામી ભગવાનને જ એ પૂછતા હતા એટલે આટલા આટલો અતિ ઉત્તમ વિનય નો ગુણ એમનામાં રહેલું હતું બરાબર હવે આપણે આગળ જોઈએ કે કેવલ જ્ઞાનનું તો આપણે પહેલા જોઈ જ લીધું કે કેવલ જ્ઞાનનો ઉપયોગ મૂકવો પડતો નથી પણ તેનો ઉપયોગ આત્મામાં સહેજતાથી ચાલુ જ રહેલું હોય છે અને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ને ત્યારે માત્ર આ એક જ જ્ઞાન હોય છે એટલે ત્યારે મતિ શ્રુત અવધિ હોતા નથી એટલે એવા અલગ અલગ નામના નામોથી આ ચાર જ્ઞાનો રહેલા નથી પણ માત્ર એક જ કેવલ જ્ઞાન જ રહેલું હોય છે આત્મામાં અને કેવલ જ્ઞાનની શક્તિ અત્યંત પાવરફુલ હોય છે એમાં જ આ બાકી બાકીના જે ચાર જ્ઞાનો છે એની શક્તિનો સમાવેશ થઈ જાય છે

ભૂતગલોથી બનેલી એવી ઇન્દ્રિયોથી પણ ભિન્ન છે એટલે આત્મા શરીરથી અને પૂતગલોથી બનેલી ઇન્દ્રિયોથી પણ ભિન્ન છે તે પણ આપણે જોયું અને ગઈકાલે પણ પણ આપણે કે આત્મા જુદો છે હવે આગળ આપણે જોઈએ કે હા મનનું આપણે થોડોક વાત કરી લઈએ કે મન એ શું છે એ રૂપી પૂતગલ દ્રવ્ય છે અને મન એ પોતે આત્મા નથી એ માત્ર વિચાર કરવાનું સાધન છે ક્વેશ્ચન છે કે હમણાં ભરત ક્ષેત્રમાં ક્યાં ક્યાં જ્ઞાન રહેલા છે તો માત્ર ત્રણ જ્ઞાન હોય છે એવો આત્મા ઉત્પન્ન થવાનો નથી કે જે એ મન જ્ઞાન કે કેવલ જ્ઞાનને પ્રગટ કરી શકશે આત્મામાં બરાબર પછી મન આપણે જોતા હતા કે મન એ માત્ર વિચાર કરવાનું સાધન છે પણ જે વિચાર કરનારો અને લાગણીઓ અને ઈચ્છાઓ વ્યક્ત કરનારો જે છે એ પોતે આત્મા જ છે પ્રશ્ન પણ આવ્યો હતો કે આપણામાં મન પરિયોજ્ઞાન હોય શકે ઓછા પ્રમાણમાં એટલે આપણામાં શું મનહ પરિયોજ્ઞાન ઓછા પ્રમાણમાં હોઈ શકે તો એનું આન્સર છે કે આપણામાં એ પ્રગટ થવું આ ફિફ્થ આરામાં આ ફિફ્થ આરાના કાળમાં એ પોસિબલ નથી બરાબર બીજો એક ક્વેશ્ચન આવ્યું હતું કે ટેલિપેથી શું ટેલિપેથી કેવી રીતે થાય છે તેનો કન્સેપ્ટ આ મનોવર્ગણાના પૂતગલ ઉપર જ છે એવું ક્વેશ્ચન આવ્યું હતું બીજી વાત જોઈએ કે આપણા શાસ્ત્રમાં એ કહેવાય છે કે આપણને શા માટે તીર્થભૂમિઓનું સ્પર્શન કરવા કીધેલું છે અને ત્યાં જઈને તો આ તમે આ સબ્જેક્ટ ઉપર વિચારણા કરશો તો તમને આન્સર આવી જશે ટેલિપેથી પણ તો તીર્થભૂમિઓનું સ્પર્શન કરવા માટે આપણે શા માટે કીધેલું છે અને ત્યાં જઈને આરાધના પૂજા ભક્તિ ખૂબ જ કરવા માટે કહેલું છે છે અને ત્યાં જઈને સાધના કરવાથી આત્માનું કલ્યાણ થઈ શકે તો આવું કેમ છે કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ આ બધી ભૂમિઓને તીર્થભૂમિઓ કેમ કહેવાય છે તે આપણે જોઈએ કારણ કે ત્યાં ત્યાં જઈને ત્યાં રહીને અરિયંત ભગવંતોએ સમવસરણમાં બેસીને ધર્મદેશના આપી છે અને વળી જ્યાં રહીને એમણે સાધના કરી છે પોતાના આત્મા ઉપર જે પણ રહેલા કર્મો છે એમનો નાશ કર્યો છે અને પોતાના આત્માના ગુણોને પ્રગટાવ્યું છે તો તે બધી ભૂમિઓ અત્યંત પવિત્ર બની જાય છે અને એમને તીર્થભૂમિઓ એટલા માટે જ કહેવાય છે અને હા જ્યાં જ્યાં પ્રભુના કલ્યાણકો થાય છે એટલે કે જન્મ દીક્ષા કેવલ મોક્ષ એ બધી ભૂમિઓ પણ એ બધી ભૂમિઓને પણ તીર્થભૂમિઓ જ કહેવાય છે અને તારે તે તીર્થ એટલે કે બધી ભૂમિઓ તારનારી બની જાય છે કારણ કે આ ભૂમિઓ ઉપર રહીને પ્રભુએ શું કર્યું હતું અત્યંત શુભ ભાવનાઓ ભાવી હતી અને એના કારણે એમના દ્વારા ભાવેલા જે પણ પવિત્ર શુભ અ છે જે મનોવર્ગણાના પુતગલો છે અથવા તો ભાષાવર્ણાના પુતગલો છે તે અમુક કાળ સુધી તે જ ભૂમિઓના વાતાવરણમાં રહેલા હોય છે

અને આ બધા પૂતગલોને ગ્રહણ કરીને એમને શુભ ભાવના રૂપે એમને પરિણમ્યું છે અને પછી એ પૂતગલોનું વિસર્જન પણ ત્યાં વાતાવરણમાં કરેલો કરેલો છે તો આપણે પણ આવી તીર્થભૂમિઓ ઉપર જઈશું અને ત્યાં જઈને આરાધના કરશું તો આપણામાં પણ ઉત્કૃષ્ટ ભાવો એના કારણે જ પ્રગટ થાય છે કારણ કે આપણે પણ ત્યાં રહેલા પ્રભુ દ્વારા અને અનંતા સિદ્ધ ભગવંતો દ્વારા ભાવેલા જે પણ પૂતગલોને આપણે પણ ગ્રહણ કરતા હોઈએ છીએ એટલે આપણને શુભ ભાવો જ આવે છે ઈઝીલી આપણે બધા જ એક્સપિરિયન્સ કર્યું હશે ને તીર્થભૂમિઓ પર આપણે જઈએ છીએ તો ત્યારે આપણે ઈઝીલી ઉત્કૃષ્ટ ભાવો એટલે આવી જાય છે નેચરલી સહેજ્ઠતાથી આવી જાય છે તો આપણે બધા જ એક્સપિરિયન્સ કર્યું હશે અને નોર્મલ દેરાસરમાં પૂજા કરતા વધારે તીર્થભૂમિ ઉપર જઈને પૂજા કરતા આપણને કેવા ઉત્કૃષ્ટ પ્રકારના ભાવો આવે છે એકદમ સહેલાઈથી આવી જતા હોય છે એટલે ઓછા પ્રયત્ન દ્વારા પણ તીર્થભૂમિ ઉપર આપણી કર્મનિર્જરા ઘણા જ વધારે પ્રમાણમાં થતી હોય છે તો અને એના જ કારણે ત્યાંથી ઈઝીલી અને શીધ્રતાથી અનંત આત્માઓ સિદ્ધ ગતિ પામ્યા હોય છે એટલે આ જ રીઝન છે કે કોઈ સો વર્ષ પસાર થઈ જાય છે ત્યારે એ તીર્થ બને છે એટલે તીર્થ કહેવાય છે છે ત્યારે અને મહિમા વધે પણ એ જ સમજવું જોઈએ કે એક વ્યક્તિએ જે પણ ભાવેલા જે પણ મનોવર્ગણાના પૂતગલો હોય છે તો એને પછી તેમને એ વિચાર પ્રમાણે પોતાના વિચાર પ્રમાણે એનો રૂપ કે આકાર બનાવે છે અને પછી એમનું વિસર્જન કરે છે અને એ પૂતગલોનો વિસર્જન કરતી વખતે તે ભાવે છે કે બીજા વ્યક્તિ સુધી આ પૂતગલો ગતિ કરીને જાય અને પછી બીજો વ્યક્તિ પેલાના દ્વારા જે પણ આ મનોવર્ગણાના પૂતગલો જે છે વિસર્જન કરેલા હતા તે તે જ મનોવર્ગણાના પૂતગલોને એ ગ્રહણ કરે છે અને ત્યારે એમ થઈ શકે છે કે એમને પણ સમવોટ સિમિલર પ્રકારના વિચારો આવી શકે છે આવું થઈ શકે છે ટેલિપેથીમાં બરાબર એટલે હવે ગઈકાલે આપણે એ જોયું હતું કે મન આપણને કેવલ જ્ઞાન પણ અપાવી શકે છે અને સાથે સાથે મન સાતમી નરક સુધી પણ પહોંચાડી શકે છે એ આપણે જોયું હતું ગઈકાલે બરાબર એટલે તો શરીર ના એટલે તો આપણને શું કરવું જોઈએ શરીરના પક્ષે મનને બેસાડવું ન જોઈએ નહીં તો એ નરક પણ પહોંચાડી શકે છે પણ આપણને શું કરવું જોઈએ આત્માના પક્ષે આ મનને બેસાડવું જોઈએ તો આપણે મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે એટલે આપણને શું કરવું જોઈએ બરાબર આત્મા પોતે મન નથી મન એ આત્મા નથી મન એ રૂપી પૂતગલ એટલે રૂપી પૂતગલોના સમયથી એટલે વિચારવા માટે એક સાધન છે બસ તો એ આપણે જોયું હતું અને પાંચ ઇન્દ્રિય અને શરીર થી પણ આત્મા એ જુદો છે હવે આગળ આપણે વાત કરશું પ્રાણની એટલે પ્રાણ શું છે આપણે કહેતા હોઈએ છીએ ને કે આ વ્યક્તિના પ્રાણ પ્રાણ નીકળી ગયા ઉડી ગયું એ વ્યક્તિનું એવા એવા શબ્દ પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ તો પ્રાણ એટલે શું હોય છે જેના પાસે પ્રાણ હોય તેને શું કહેવાય પ્રાણી કહેવાય છે કેટલાક પ્રાણને આત્મા પણ કહેતા હોય છે પણ સાચે પ્રાણ એ આત્મા નથી પ્રાણ એ આત્મા નથી શાસ્ત્રકાર ભગવં તો કહે છે કે પ્રાણીમાં દસ પ્રાણ હોય છે દસ પ્રકારના પ્રાણ હોય છે પાંચ ઇન્દ્રિય ત્રણ બળ એટલે મન વચન મન મનબળ વચનબળ અને કાયબળ આ ત્રણ બળ હોય છે શ્વાસોચ્છવાસ હોય છે અને આયુષ્ય હોય છે તો આ દસ પ્રકારના જે પ્રાણો છે તે આ દસ પ્રકારના પ્રાણને ધારણ કરનારાને જે ધારણ કરે છે તો એ દસ પ્રાણોથી ભિન્ન હોય છે એટલે આ દસ પ્રકારના પ્રાણને કોણ ધારણ કરે છે આત્મા ધારણ કરે છે એનું મિનિંગ શું થાય છે કે આત્મા આ દસે પ્રકારના પ્રાણોથી ભિન્ન છે અને આત્મા હોય છે ત્યાં સુધી જ આત્મા હોય છે ત્યાં સુધી જ આ દસ પ્રાણ ચાલતા હોય છે ત્યારે જ એ વર્ક કરી શકે છે તો ઇન શોર્ટ દસ પ્રાણ રૂપી પૂતગલ દ્રવ્યો છે એ અલગ છે અને આત્મા એ છે એ અલગ છે હવે આપણે આ પ્રાણનું શું છે તે પણ જોઈ લીધું ક્વેશ્ચન છે કે ઇન્દ્ર ઉપયોગ મૂકે પછી ખબર પડે તો ઉપયોગ મૂકવાનો છે તે કેવી રીતે તો એમનું આસન કંપાયમાન થાય છે એમનું જે સિંહાસન છે ને તો જ્યારે પ્રભુનું જ્યારે આ કે ચ્યવન અથવા તો જન્મ કલ્યાણ થતું હોય છે આ સમયે થ આ જે પ્રસંગ થતા હોય છે અથવા તો નિર્વાણ થાય છે તો ત્યારે ઇન્દ્ર મહારાજાનો જે સિંહાસન છે તે કંપાયમાન થાય છે તો એક શેના વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ટાટ એમનું સિંહાસન શા માટે કંપાયમાન થાય છે તો તીર્થંકર જે તીર્થંકર ભગવાન છે એમનું જે તીર્થંકર નામ કર્મનું પ્રદેશોદય એ ચાલુ થઈ જાય છે તો તીર્થંકર નામ કર્મના પ્રદેશોદયના કારણે એમનું સિંહાસન જે છે એ કંપાયમાન થાય છે અને પછી એ એ એને થાય છે કે શું થયું એ પહેલા તો ક્રોધિત થાય છે કે શું થયું એ કોણ કરે છે પછી એ જયારે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને પછી ત્યારે એ પોતાના આત્માના અવધિ જ્ઞાન છે પ્રભુ નો જન્મ થયું છે અથવા તો છે અથવા તો નિર્વાણ પામ્યા છે એ અને ત્યારે પછી એ ત્યાં જાય છે જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચામે ડુકડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ pranam